ના દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા ત્યારે દ્વારકાધીશને ધ્વજા ચડાવવા આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હાર્દિક સાથે ધ્વજાનું પરત ચેકિંગ કરતા નજરે ચડ્યા હતા તેમજ દર્શન બાદ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલ દ્વારકાધીશના દર્શને પહોંચ્યો હતો ત્યારે મોડી રાત્રે આવી પહોંચેલા હાર્દિક પટેલ અને તેમના અંગત મિત્ર વર્તરૂક રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા, જ્યાં આજે તેમના નજીકના કોઈ અંગત દ્વારા દ્વારકાધીશ ભગવાનને ધ્વજા ચડાવવા પધારેલા હોય ત્યારે વાંચતે ગાજતે રસ્તા પર હાર્દિક ચાલતા ચાલતા દ્વારકાધીશના મંદિરે પહોંચ્યો હતો. દ્વારકાધીશને ધ્વજા ચડાવવા આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હાર્દિક સાથે ધ્વજાનું પણ જાણે ચેકિંગ કરતા નજરે પડ્યા હતા. અહીં ધ્વજા અને ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ દ્વારકાથી રવાના થતા પહેલા તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. અહીં તેમના હાવભાવ કઈ અલગ દેખાયા અને સરકાર પર પ્રહાર કરતા નજરે ચડ્યા હતા. અહીં દ્વારકામાં હાર્દિકના તીખા તેવર સામે આવ્યા હતા ત્યારે અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાયા હતા. તેમણે આ મુદ્દે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે કોઈ પણ સંજોગે ત્યાં ઉપવાસ શરૂ થશે. આ તકે હાર્દિકે કહ્યું હતું કે કમિશનર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને મળીશ, પરંતુ પહેલી વાર અને છેલ્લી વાર એટલું કહીશ કે કાર્યક્રમ કરવાના છીએ, અમને જો અવ્યવસ્થાનો ભાગ બનવું હોય તો પણ મને વાંધો નથી. આ આક્રમક અંદાજ ફરી નવા જૂનીના એંધાણ આપી રહ્યા છે કે ક્યાંક અમદાવાદમાં આ બાબતે ફરી કોઈ નવો વિવાદ ના જન્મે તો સારું. આટલાથી ના અટકતા હાર્દિક પટેલે કહ્યું કે ભૂખ્યો હું રહેવાનું છું, કેસ હું સહન કરું છું, સજા હું સહન કરું છું, જેલમાં હું જઉં છું, સરકાર સામે હું બોલું છું, પોલીસ સામે હું લડું છું અને હજુ લડવા હું તૈયાર છું, મરવા હું તૈયાર છું, બસ તમારા બધાનો સહકાર જરૂરી છે. અને તીખા અંદાજમાં હાર્દિકે કહ્યું કે કોના બાપની તાકાત છે અમને અમદાવાદમાં કાર્યક્રમ કરતા રોકી બતાવે છે. અમદાવાદમાં જે સ્થળે ઉપવાસ કરવાના છે ત્યાં તંત્ર દ્વારા પાર્કિંગ કરવામાં આવે છે. તે બાબતે બોલતા હાર્દિકે કહ્યું કે પાર્કિંગ કર્યું તો સારું કર્યું, અમારે પાર્કિંગની ઝંઝટ નહીં રહે, અમે ગાડી પર બેસી ઉપવાસ કરીશું. પણ ત્યાં ઉપવાસ કરવા બેસવાની વાત પણ ઉચ્ચારી હતી. આ તકે હાર્દિકે કહ્યું કે સંઘર્ષના રસ્તે હાર્દિક ચાલે છે, સરકાર જો એવું કહેતી હોય અમે અંગ્રેજ છીએ તો હું છું. સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જે લોકો બુદ્ધિ વગરના બેઠા છે ભગવાન તેમને બુદ્ધિ આપે. આમ તીખા અંદાજમાં દ્વારકા દર્શન કરીને તે રવાના થયો હતો. પહેલા પણ કહ્યું હતું કે લોકો માટેની જે વાત લઈને અમે નીકળ્યા છીએ, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવ્યું છે, ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજારોહણ કર્યું છે અને એક જ ઉદ્દેશ, એક જ સંકલ્પ અને એક જ વિજય કે ખેડૂતોના હિતની વાત થાય ને સામાજિક ન્યાયની વાત થાય, જેમાં સમાજને શિક્ષણ અને રોજગારની અંદર અને ખેડૂતોની દેવા માફી આ બંને મુદ્દા સાથે અમે લોકો નીકળ્યા હતા. લગભગ 100થી વધુ ગામમાંથી નીકળ્યા. ખૂબ લોકોનો ઉત્સાહ, ખૂબ પ્રેમ, ખૂબ એક આહ્વાન હતું સમાજ હિત અને રાજ્યના હિત માટે. આજે દ્વારકાધીશના દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ, સંકલ્પમાં અમને વિજય મળે. હવે અહીંયાથી 25 માટેની તૈયારી છે. કાલે મેં કહ્યું એ પ્રમાણે કાલે મેં કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ સમય માગેલો છે. કાલે હું એમને મળીશ અને પહેલી વાર ને છેલ્લી વાર એટલું કહીશ કે કાર્યક્રમ કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.